છોકરાના લગ્ન થઈ જાય પછી એની સાથે જુદા પ્રકારની મર્યાદા હોય. છોકરો નાનો હોય ત્યાં સુધી કાન મચડાય, પણ લગ્ન કરીને આવે છોકરાના કાન ખેંચાય, એના ઘરવાળાની હાજરી ન ખેંચાય. કંઈક મર્યાદા રહે છે, કંઈક એની સાથે વિવેક રહે છે. એક ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાના છોકરાને લઈને આવ્યા અને પછી બાપાનો હાથ પકડી બાપા આગળ લઈ આવ્યા અને પછી પોતાના છોકરાનો કાન મચડ્યો, બાપાના ખોળામાં માથું નમાવ્યું અને પછી કે સ્વામી હરામખોરને સમજાવો. મોટી ઉંમરનો 21 વર્ષનો છોકરો, એનું માથું આમ નમાય કે હરામખોર ડોબાને સમજાવો. હવે સમજતો હશે તો એ સમજશે, એની સાથે કંઈક વાર્તાલાપ એ પ્રકારનો, એનો અભિગમ, મનોવૈજ્ઞાનિક અભિગમ કંઈ સમજવો જોઈએ. લંડનમાં એક છોકરાએ કાનમાં બુટિયું પહેર્યું હતું, બાપા પાસે એના બાપુજી લઈ આવ્યા, ગુસ્સે થઈ ગયેલા અને સ્વામીને કે સ્વામી અત્યાર સુધીમાં મારી 21 પેઢીમાં કોઈએ બુટિયા પહેર્યા નથી અને આ ડોબો બુટિયા પહેરવા માંડ્યો છે, કઢાવોનું બુટિયું હાલ હાલ કઢાવો. બાપા કે તમે થોડીક વાર ઉભા રહો. કે પછી સ્વામીએ પેલાને પૂછ્યું, એનો પક્ષ રાખ્યો. સ્વામી કે એને બુટિયું પહેર્યામાં ખોટું શું કર્યું? પેલા કે સ્વામી ખોટું જ કર્યું છે ને, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાં બુટિયા પહેરવાની વાત આવે છે? સ્વામી કે ભલે આપણામાં નથી આવતી, પણ પેલા તો આપણા ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન બધા બુટિયા પહેરતા હતા, આણે તો એક જ કાનમાં પહેર્યું છે, એ લોકો તો બે બે કાનમાં પહેરતા હતા. તો પેલો રાજી થઈ ગયો, વાહ કે મને બાપા સમજી શકે છે, આ મારો બાપ સમજતો નથી. એને પ્રતિતિ આવી ગઈ. જો સ્વામી એને સમજી શક્યા, સ્વામી પછી ધીમે ધીમે વાત કરે કે બેટા કેટલા સમયથી પહેર્યું છે? એ કે સ્વામી થોડા કોણે પહેરાવડાયું તને? એ કે મારા મિત્રએ વાત કરી. કેટલું પહેરીશ? એ કે સ્વામી શોખ છે મને અને ફેશન છે. સ્વામી કે ફેશન ચાલે ત્યાં સુધી, પછી નહીં પહેરે? ના સ્વામી, પછી કાઢી નાખીશ. અને ધીમે ધીમે સ્વામી શ્રી વાત કરતા ગયા અને થોડાક સમયમાં એની જાતે કાઢી પણ નાખ્યું. જો એને સમજીએ કંઈક, એની સાથે આ સંબંધ કેળવાય તો એ આપણા બનીને રહે છે.